નમસ્ત વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમને જે ડિસેમ્બર માસમાં એકમ કસોટી તમારી પાંચ જે આપવામાં આવેલ છે એમાં આજે આપણે ધોરણ સાતની અંદર ગુજરાતી વિષય છે ને એકમ કસોટીની ચર્ચા કરીશું તમે પહેલો પ્રશ્ન શું છે તો કે ફકરાનું વાંચન કરીને નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો તો ખાસ પહેલા બધા વિદ્યાર્થી મિત્રોએ ફકરો વાંચી લેવાનો છે ને ત્યારબાદ પ્રશ્નના જવાબ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે ગાંધીજી શા માટે નાસી પાસ થઈ જતા હતા તો કે ગાંધીજીને થયેલા કડવામાં કડવા અને જાહેર અનુભવોને કારણે ગાંધીજી નાસીપાસ થઈ જતા હતા તમને ખ્યાલ આવી જશે બીજું પરમાત્માનું રહેઠાણ ક્યાં છે તો કે પરમાત્માનું રહેઠાણ હૃદયમાં છે ત્રીજું જોઈએ પ્રાર્થના એ ગાંધીજીને શું શીખવ્યું તો કે પ્રાર્થનાએ ગાંધીજીને ગમે તેવા આઘાતો કડવા અનુભવોમાં નાસીપાસ થવાના બદલે જીવનમાં આગળ વધવાનું અને મનને શાંત રાખવાનું શીખવ્યું ચોથો પ્રશ્ન ગાંધીજીએ માનવી પરથી વિશ્વાસ ડગ્યો નથી એમ સાથે કહ્યું તો કે ગાંધીજીએ માનવી અને ઈશ્વરમાંથી વિશ્વાસ ડગ્યો નથી જેનું કારણ પરમાત્મા માનવીના હૃદયમાં વસેલા છે જેના લીધે વિશ્વાસ ડગ્યો નથી પાંચમું જોઈએ આ ફકરાનું યોગ્ય શીર્ષક લખો તો કે પ્રાર્થના એ જ શક્તિ છે આ યોગ્ય શીર્ષક થશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે જોઈએ કે આપેલા પ્રશ્નોના જવાબો પ્રશ્ન તમને પહેલો એમ આપેલ છે કે તમારી શાળામાં કયા કયા સમાચાર પત્રો આવે છે તો કે અમારી શાળામાં ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર જેવા સમાચાર પત્રો છે આવે છે તમારા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તમે એ પણ તમે એમાં લખી શકો છો બરાબર બીજું કે બાળકો શનિવારની શા માટે આતુરતાથી રાહ જોવે છે તો કે બાળકો શનિવારની રાહ આતુરતાથી જોવે છે કારણ કે રવિવારની રજા હોય છે અને શનિવારે વહેલા વહેલા સ્કૂલેથી છૂટી જાય એટલે રાહ જોવે આતુરતાથી બરાબર ત્રીજું આડી જાવીને ઊભી જાવી છે કે શબ્દ રમત દ્વારા તમને શો ફાયદો થાય આડી ચાવીને ઊભી ચાવી શબ્દ રમત રમો એના દ્વારા તમને શું ફાયદો થાય કોઈ રહીમાં બરાબર રહીમાં તો કહેજો ગમે પણ રમેલા હવે આડી ચાવીને ઊભી ચાવીના શબ્દ મતના લીધે જનરલ નોલેજ શીખવા મળે તેમજ મગજ ઘસવાના કોયડા પણ આપણે આવડતા થાય બરાબર તમે વિચારવું પડે ઘણું બધું વિચારો એટલે મગજ પણ તમારો સારો થાય ચોથું ઘરે રહીને અભ્યાસ કરતી વખતે કઈ પ્રવૃત્તિ તમને વધુ ગમે છે અને શા માટે તો ઘરે રહીને અભ્યાસ કરવામાં મજા આવે છે જેનું એક કારણ તો સ્કૂલે જવું નથી પડતું વાહ એમાં તો મજા જ આવે બધાને અને ઘરે બેસીને બધા વિષયો મટિરિયલ્સ વિડીયો છે એ શીખવા મળે છે બરાબર યુટ્યુબમાં સર્ચ કરો એટલે બધું તમને મળી જ જાય છે પ્રશ્ન નંબર ત્રણ કે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો ખબર કેળવણી અને અનુખું આ ત્રણના આપણે સમાનાર્થી શબ્દો છે બાજુમાં તમને કોષ્ટક દોરેલું છે એમાંથી શોધીને લખવાના છે તો ખબર એટલે શું થાય તો કે સમાચાર જો છેલ્લે છે જેમ પછી કેળવણી એટલે શું થાય તો કે શિક્ષણ બરાબર શિક્ષણ એટલે શું તો કે કેળવણી અને અનોખું એટલે શું તો કે અલગ ખ્યાલ આવી ગયો મિત્રો ત્યારબાદ બ જોઈએ બ માં શું કીધું છે તો કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અતિશય બહાદુર અને પ્રથમ આ ત્રણ શબ્દ છે કેમાં આવશે તમારે કહેવાનું છે તો પેલું છે કે ખાલી જગ્યા ઠંડીના કારણે તેના હોઠ ફાટી ગયા બરાબર એમાં શું આવશે જે જવાબ આવે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ કરશે એટલે મને પણ ખબર પડે કેટલા વિદ્યાર્થીઓ મને સાંભળે છે બીજું તમે તો એટલા બધા ખાલી જગ્યા કે ઉંદર જોઈને નાશો બરોબર તમે એટલા બધા બહાદુર ત્યાં શું આવશે બહાદુર પ્રશ્ન નંબર ચાર પુસ્તક ખરીદીના બિલનો અભ્યાસ કરી નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો તમને બિલ આપેલું છે આપણે એનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ આપણે કહેવાના છે પેલું કે ગમતાનો કરીએ ગુલાલ દ્વારા પુસ્તક ભંડારનો કયો ગુણ ખબર પડે તો એમાં શું જવાબ આવે તમારે ખાસ કોમેન્ટ કરવાની છે અ બ એમાંથી જે આવતું હોય તમારે કહેવાનું છે બીજું નોકરી અંગેની માહિતી કયા પુસ્તકમાંથી મળશે તો કે રોજગાર સમાચારમાંથી નોકરી અંગેની માહિતી મળશે ત્રીજું રિતેશના દાદીને ઉપરનામાંથી કયું પુસ્તક વધારે ગમશે તો કે ભાગવત કથાઓ દાદીને વધુ ગમશે કારણ કે જે ઉંમરલાયક માણસો થઈ ગયા હોય ને એવું વધારે ગમતું હોઈએ છે ચોથું તમારે શિક્ષકને રિતેશ જેટલું વળતર મળશે અને શા માટે તમારા શિક્ષકને મળશે એટલું તો ના મળશે નહીં કારણ કે ચૌદ નવેમ્બરના રોજ વિદ્યાર્થીઓને આકર્ષક વળતર મળશે તમને એમાં આપેલું જ છે કીધેલું જ છે બરાબર પાંચમું કે બિલના આધારે રિતેશના વ્યક્તિત્વની વિશેષતાઓ લખો તો કે રિતેશ પુસ્તક પ્રેમી અને વાંચવાનો શોખ ધરાવે છે જે રીતેશની વિશેષતા છે પાંચમું જોઈએ ઓ કે તમારી દ્રષ્ટિએ સારા અક્ષરના ફાયદા ક્યાં ક્યાં છે તો કે સારા અક્ષર કરવાથી તમારા પેપર પ્રેઝન્ટેશન સારું થાય છે જો અમે સારા અક્ષર કરીને લખ્યું છે તમને એમાંથી લખવાની પણ મજા આવે છે જોવાની પણ મજા આવે છે ખરાબ અક્ષર હોત તો જોવાની મજા કે લખવાની મજા આવત નહીં બરાબર તો બીજું સારા અક્ષરને લીધે તમારી એક સારી છાપ પડે છે જે તમારા શિક્ષકને પણ ગમે છે ઘણી વખત સારા અક્ષરને લીધે તમારા પેપરમાં માર્ક્સ પણ વધુ આવી શકે છે ગાંધીજીએ પણ કહ્યું છે કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની બહુ છે કે પત્રકાર તરીકે તમે ગામના સરપંચ અથવા તમારા વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિને ક્યાં ક્યાં પ્રશ્નો પૂછશો તો પત્રકાર તરીકે શું કે ગામના સરપંચને ગામના વિકાસ વિશે પૂછીશ ભવિષ્યમાં ક્યાં ક્યાં અધૂરા કામો ન પ્રથમ પૂરા કરશો બરાબર પછી ગામના રસ્તાઓ સ્ટ્રીટ લાઇટના કામો ક્યારે થશે ચૂંટાયેલા પ્રતિનિધિને ગામમાં બનનારી શાળાનું કાર્ય છે એ ક્યારે કરવામાં આવશે ગામના યુવાનો માટે રમતગમતનું ગ્રાઉન્ડ ક્યારે બનાવશો આવા સવાલોથી હું પત્રકાર હું તો આપણા આવા સવાલ છે એ હું ગામના સરપંચને પૂછી શકું છું તો વિદ્યાર્થી મિત્રો તમારી જે ગુજરાતીની એકમ કસોટી હતી અહીંયા પૂરી થઈ ગઈ જો આ પેપરનું તમારે પીડીએફ દ્વારા સોલ્યુશન જોતું હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનના વેબસાઇટની લિંક આપેલ છે એ વેબસાઇટની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો અને જો તમે વોટ્સઅપ ગ્રુપમાં ન જોડા હો તો એમાં પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે એ લિંક ઉપર ક્લિક કરી અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જાઓ જેથી કરીને તમને બધી માહિતી છે સમયસર મળતી રહે અને હજી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તથા બાજુમાં રહેલા બેલને દબી દીધો જેથી કરીને બધી નોટિફિકેશન છે તમને મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો આવજો જય હિન્દ જય ભારત